મેં મિત્રો એકાઉન્ટન્ટ ઇન્સ્પેક્ટર ની અંદર 25/2/2018 ની અંદર જે પેપર પૂછાયેલું અને એ પેપર ના સોલ્યુશન ને મેસ ના એકાસમ ની અંદર તમે જોશો તો મજા આવે એવું સમજે અને જોઈએ કે એક શાળા ના 440 વિદ્યાર્થીઓ માં છોકરા અને છોકરીનું પ્રમાણ ક્રમશ કેવી રીતે આપ્યું છે 7:5 છે ઓછામાં ઓછી કેટલી નવી છોકરીઓ જોડાય તો છોકરા છોકરીઓનું પ્રમાણ 7:6 થાય હવે મિત્રો આપણે એક કામ તો શું કરશું કે અહીંયા એક્ઝેક્ટ આપણે જો ગોતું હોય તો 7:5 એટલે આપણે અગાઉ વાત થઈ તેમ 7x અને 5x આવું કરી નાખવાનું તો ઈ જે છે તો 7 ને 5 12x તો 12x છે એ શું થયું તો કે 440 વિદ્યાર્થીઓ થયા ઓકે એનો અર્થ કે x ની વેલ્યુ મળશે x બરાબર 440 ભાગ્યા 12 જોજો 12 એકુ 12 અહીંયા 24 હશે 12 દુ 24 અને 0 એક્સ ની વેલ્યુ તમને 120 મળી એનો અર્થ કે તમને એમ પૂછે કે છોકરા કેટલા તો 7 × x એ જ રીતે છોકરીઓ કેટલી તો 5 × x એટલી છોકરીઓ પણ મિત્રો હવે આપણે ડિટેલમાં એટલે નહીં જાય કે સિમ્પલ લોજિક અહીં વાપરશો કે અહીંયા 7 છે અહીંયા 7 છે એનો અર્થ કે 7:5 હતું અહીંયા 7:6 થયું એટલે 1x વધારવાનો છે તો એટલી છોકરીઓ વધારવાની છે એક્સ તો તમે જાણો જ છો એટલે કે 1 × x એટલે કે 1 × 120 એટલે કે જો તમે 120 વધારી દો તો વાર્તા પૂરી તો અહીંયા કઈ બહુ જાજુ કઈ કરવાનું છે નહીં માત્ર તમારે 1x એટલે કે 120 છે એનો જવાબ આવી જશે ઇઝ ઇટ ઓકે મિત્રો અહીં પણ સાવ સિમ્પલ એક પૂછ્યું છે કે એક ટ્રેક્ટર ની કિંમત 1.5 લાખ છે અને જો તેના પર પ્રતિવર્ષ રૂપિયા 9000 ઘસારો ગણાતો હોય તો 10 વર્ષ બાદ ટ્રેક્ટર ની કિંમત ખાલી જગ્યા ગણાય તો તમને ખ્યાલ છે ઘસારો છે એ દર વર્ષે 9000 છે તેવા 10 વર્ષ સ્વાભાવિક છે 90000 અને તમે જે 1.5 લાખ છે હેને તો એમાં 90000 બાદ કરી નાખો શું આવશે તો ટ્રેક્ટર ની કિંમત 60000 તો સિમ્પલ ક્વેશ્ચન્સ છે અને જે બધાનો સાચો હશે પણ મિત્રો એકદમ સિમ્પલ છે કે ભાઈ એ કંપની છે એમાં રૂપિયા 10 લાખનું મૂડીરોકાણ છે તથા નફો 1 લાખ રૂપિયા છે બી કંપની છે રૂપિયા 6 લાખનું રોકાણ છે અને નફો 80000 છે તથા સી કંપની છે 5 લાખનું રોકાણ છે અને નફો 90000 રૂપિયા હોય તો વળતરની દ્રષ્ટિએ કઈ કંપની વધુ યોગ્ય મિત્રો અહીંયા તો સાવ સાદી સીધી વાત છે કે જેમાં વળતર વધુ તો એ કંપની સારી તો હવે શું કરું તો તમે 83 પણ મૂકી શકો 10 લાખે 1 લાખ તો 100 એ કેટલા એમ દરેકનું 100 માં ગોતી શકો અથવા તો સાવ શોર્ટકટ લઈ કે તમે વિચાર લ્યો ને કે દરેકનો 1-1 લાખનું જ વિચાર લઈ તો 10 લાખમાંથી 1 લાખમાં જવું એટલે તો એના 1 મીંડું કાઢી નાખું એટલે કે જે એનો પ્રોફિટ હતો કેટલો હતો પ્રોફિટ 1 લાખ રૂપિયા એમાંથી 1 મીંડું કાઢી નાખો એટલે કે ધારો કે જો 1 લાખ એને રોકાણ કર્યું હોત ને તો આ કંપનીમાં એને 10000 મળે ચાલો એવું બી નું વિચારીએ કે 6 લાખ છે એનો કે તમે 6 વડે ભાગી નાખો જોજો 80000 હોય એને તમે 6 વડે ભાગી નાખો તો શું થાય 6 × 6 = 18 બરાબર તો ફરીથી 20 × 6 = 18 બરાબર ફરીથી 20 બરાબર તો 6 × 3 = 18 ફરીથી 20 તો વાત એ હશે 13333 એટલે આ એ કંપની આ બી કંપની અને હવે આવી સી કંપની તો સી કંપનીમાં 5 લાખનું રોકાણ છે તો 90000 ભાગ્યા 5 તો સીધું તમે કહેશો 5 × 5 40 8 × 5 = 40 અને મીંડા તો જુઓજે તમને આ સી કંપની આમાં 1 લાખના રોકાણે 10000નું વળતર 1 લાખના રોકાણે 13333નું રોકાણ 1 લાખના રોકાણે 18000નું તમે તરત જ કહેશો કે સર આ છે જે સી કંપની છે એ વધુ યોગ્ય છે તો મિત્રો આવું સિમ્પલ સિમ્પલ હોય છે અને જે 25 ફેબ્રુઆરીની પરીક્ષામાં હતું અને મેં તમને અગાઉ વાત કરી કે કોઈ પણ પરીક્ષામાં હોય આપણું ધ્યાન નવા નવા સમ શું છે એમાં નવી વાત શું છે અને એ કેટલી સ્પીડથી ગણી શકીએ છીએ એ જ આપણે જોતા રહેશું તો મિત્રો ફરીથી મળીશું વધુ એક બ્રેક સાથે પણ વધુ તૈયારી તમારી સતત જાળવી રાખજો વિશ યુ ઓલ ધ બેસ્ટ અને હા કોમેન્ટ્સ જરૂરથી લખતા રહેજો આવજો